ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 1, પેજ નંબર 22, પેજ નંબર 22માં સી ફોર કેટ અને ડી ફોર, સી ફોર કોટ અને ડી ફોર ડોલ. કોટ એટલે ખાટલો. તેમાં રંગ પૂરવાનો છે અને ટપકા જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ટપકા જોડી દીધા છે અને રંગ પણ પૂરી દીધો છે, અને જે મોટો સી છે તેમાં મેં ટપકા જોડ્યા છે. હવે તમારે નીચે જે લીટી છે એ લીટીમાં તમારે સી ફોર કોટ બોલવાનું છે અને લખવાનું છે, બરાબર? મારી સાથે સાથે તમારે પણ મારી સાથે સી ફોર કોટ બોલવાનું છે અને લખવાનું છે. સી ફોર કોટ એટલે ખાટલો. સી ફોર કોટ, 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 કોટ એટલે ખાટલો. આ નાની એબીસીડી છે એટલે નાના સી કરવાના છે, બરાબર? ખાલી ભૂરી લીટી છે એ લીટીમાં તમારે ખાલી સી ફોર કોટ એટલે ખાટલો લખવાનું છે અને બોલવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સી ફોર કોટ, કોટ એટલે ખાટલો. 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 મારે સી ફોર કોટ લખાઈ ગયો છે. હવે હું લખીશ ડી ફોર ડોલ. ડોલ એટલે ટીંગલી, બરાબર? રમકડું. ડી ફોર ડોલ, ટપકા જોડવાના છે. મોટો ડી છે એમાં ટપકા જોડવાના છે અને ડોલમાં ટપકા જોડ્યા પછી તેમાં રંગ પૂરવાનો છે. મેં રંગ પૂરી દીધા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ડી ફોર ડોલ બોલવાનું છે અને લખવાનું છે, બરાબર? ડી ફોર ડોલ, ડોલ એટલે ઢીંગલી. ડોલ એટલે ઢીંગલી. ડી ફોર ડોલ, ડી ફોર ડોલ, ફોર ડોર, ડી ફોર ડોર, ડી ફોર ડોર. મારી સાથે સાથે તમે લખો છો વિદ્યાર્થી મિત્રો કે નથી લખતા? સરસ અક્ષરે લખવાનું છે, બરાબર? ડી ફોર ડોર, ડી ફોર ડોર, ડી ફોર ડોર, ફોર ડોલ, ડી 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 ફોર ડોલ. મારે ડી ફોર ડોલ લખાઈ ગયો છે. તમારે એક પેજમાં સી ફોર કોટ, આખા પેજમાં તમારી નોટમાં, અને એક પેજમાં ડી ફોર ડોલ તમારે લખવાનું છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, અને નાની મોટી એવી સીડી એક વાર તમારે લખવાની છે. રોજ હોમવર્કમાં નાની અને મોટી એબીસીડી લખવાની છે, બરાબર? આવજો વિદ્યાર્થી મિત્રો.